આગળ વાત કરીએ તો નવસારી ખેરગામના વડપાડા ગામે આવેલ ગ્રામ પંચાયત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. સરપંચ અને ગ્રામ પંચાયતમાં કામ કરતા સ્ટાફને આ જર્જરિત મકાનમાં જીવના જોખમે પણ કામ કરવું પડે છે. ગામના સરપંચ તેમાં જે આગેવાનો છે તેમણે આ ગ્રામ પંચાયતના નવા મકાનના બાંધકામ માટે અનેકવાર રજૂઆત કરી છે અને પંચાયત ઘરને જોતા પંચાયત ઘરમાં સરપંચને બેસવા માટે પણ જગ્યા નથી. તો ચોમાસામાં તો સરપંચ તેમજ તલાટીની હાલત ખૂબ જ દયનીય થવા પામતી હોય છે. જિલ્લા કલેક્ટર સહિતના લોકોએ પણ આ અંગે જાણ કરી છે, આમ છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી આ અંગે કરવામાં આવી નથી. થોડા દિવસ પહેલા જ અમારા ગામમાં રાત્રિના સભામાં કલેક્ટર શ્રી આવ્યા હતા. એમને પણ અમે રજૂઆત કરી હતી કે અમારા વડપાડા ગામની પંચાયત ઘણી જૂની અને જર્જરિત હાલતમાં છે. એમને સરપંચશ્રી અને તલાટીઓને બેસવામાં ઘણી તકલીફ પડે છે. સરકારશ્રીને અમારી અપીલ છે કે વહેલી તકે મંજૂર કરી આપે. આગળ 10 વર્ષ સરપંચશ્રી તરીકે ફરજ બજાવી ચૂક્યો છું અને વારંવાર સરકારશ્રી તથા ગામ સભાને માં પણ આ ઠરાવ કરેલ છે કે ગ્રામ પંચાયત ખૂબ જર્જરિત હાલતમાં હોય અને અહીંયા તલાટી તથા સરપંચશ્રીને બેસવાની બહુ તકલીફ પડે છે. વરસાદ દરમિયાન અહીંયા પંચાયતમાં પાણી ભરાઈ જાય છે અને તલાટી તથા સરપંચને લોકોના કામ માટે બહાર બેસીને લોકોના કામ કરવા પડે છે, જેથી ગામ લોકો તથા અમારા આગેવાનોની રજૂઆત છે કે વહેલી તકે આ ગ્રામ પંચાયત મંજૂર કરી આપે એવી અમારી રજૂઆત છે.